નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વનિર્ભર પ્રાથમિક શાળામાંથી ફરી એકવાર ધોરણ 5 ની અંદર પર્યાવરણ વિષયની વિડિયો લઈને આપની સમક્ષ હાજર છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી વેકેશન પૂર થઈ ગયું, આપણે 1 થી 11 પાઠ પ્રથમ સત્રના પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. હવે આપણું બીજું સત્ર ચાલુ થશે, તો ભણવાની શરૂઆત કરી દઈએ. વેકેશનમાં બધાએ બહુ ફટાકડા ફોડ્યા છે, બરાબર ને? હવે આપણે ભણવાની શરૂઆત કરી દઈએ. તો ચાલો નવું સત્ર, આપણું સત્ર 2, ધોરણ 5 પર્યાવરણમાં સ્વનિર્ભર પ્રાથમિક શાળામાંથી ફરી આપણે ચાલુ કરી દઈએ. તો આજે આપણે 12મો પાઠ શીખીશું, જો આ ખૂટી જાય તો. વિદ્યાર્થી મિત્રો, નામ પરથી જ આપણને થોડોક આઈડિયા આવવો જોઈએ કે ખૂટી જાય તો શું ખૂટી જાય. તો આપણે કહીશું પાણી ખૂટી જાય. પાણી ખૂટી જાય તો શું થાય? આપણે પીવાના પાણીની તંગી પડે, વાપરવાના પાણીની તંગી પડે, બરાબર? એના માટે વરસાદ જરૂરી છે. જો વરસાદ પડે તો આપણે પાણી ખૂટી જતું નથી. પણ એના સિવાય બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જે ખૂટી જાય તો શું થાય, અને આપણે એના વગર ચાલતું નથી. તો એ આ પાઠની અંદર આપણે શીખવાનું છે. તો ખૂટી જાય તો એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ વસ્તુની વાત આપણે આ પાઠની અંદર શીખવાનું છે કે જો એ ખૂટી જાય તો શું થાય. દરેકે દરેક ઘરની અંદર, દરેકે વ્યક્તિને પેટ્રોલ ડીઝલની જરૂર પડતી જ હોય છે, બરાબર? તો એવો જ આ એક પાઠ છે કે એ ખૂટી જાય તો શું થાય. તો ચાલો શીખવાની શરૂઆત કરી દઈએ. બસની મુસાફરી. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. અબ્રાહમ, કે જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડીક જ સાયકલ હતી. સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડા નીકળતા હતા. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠો બેઠો ખૂબ જ ખાંસી ખાતો હતો. મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શાળાની વાત થઈ છે કે એ લોકો અડાલજની વાવ જોવા માટે ગયા હતા, અને એ લોકો અમદાવાદના હતા અને અમદાવાદથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલી છે. 18 કિલોમીટર દૂર રસ્તો પસાર કરવા માટે બાળકો શું કરતા હતા કે રસ્તા પર જે પણ વાહનો આવે એ ગણતા હતા. હવે કેટલાક લોકો સાયકલ ગણે તો કોઈક બસ, કાર, મોટરસાયકલ ગણવામાં, એમાં જે અબ્રાહમ હતો એને શું ગણતો હતો, સાયકલ. એ ઝડપથી કંટાળી ગયું. કેમ? કારણ કે સાયકલોની સંખ્યા કેવી હતી, ઓછી હતી. અને અહીંયા એ લોકોએ જોયું તો આ રહ્યું તમારું એ પિક્ચર છે કે આ ચિત્ર છે. ત્યાં સિગ્નલ આપેલું છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ સિગ્નલ આવ્યું એટલે શું થઈ ગઈ, ગાડી એમની ઊભી રહી ગઈ. અને કેટલા બધા વાહનો તમને આ ચિત્રની અંદર દેખાય છે, રિક્ષાવાળા છે, સ્કૂટરવાળા છે, સાયકલવાળા છે, બસવાળા છે, કારવાળા છે, બરાબર? આ બધા વિદ્યાર્થી મિત્રો તમને જોઈ શકાય છે. આગળ છે કે પાન નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં એક પિક્ચર દેખ્યું હતું, તો એના પરથી આપણે આ સવાલ લખવાના છે કે તમે કયા કયા વાહનો જોઈ શકો છો. તો મેં તમને બતાવ્યા તો આપણે બસ, કાર, રિક્ષા, સ્કૂટર, સાયકલ, આ બધી વસ્તુઓ વાહનો જોયા છે. તમે શું વિચારો છો, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈ છે? તો આપણે જોઈએ તો મોટરસાયકલ, પછી રિક્ષા, બસ, કાર, ટ્રક, આ દરેકમાં પેટ્રોલ અને ડીઝલની જરૂર પડે છે. કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. તો વાહનો કયા વાહનોમાંથી ધુમાડો નીકળતો હોય છે, કે બસ છે, કાર છે, ટ્રક છે, રિક્ષા છે, આ બધા વાહનોમાંથી શું નીકળે છે, ધુમાડો. કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલતા હોય એવા વાહનો છે, એક તો સાયકલ, જેનામાં કોઈ પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. ટ્રેનમાં પણ પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. પછી સીએનજીથી કેટલીક રિક્ષાઓ ચાલતી હોય તો એમાં પણ આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. આગળ છે કે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જો આપણે વાહનો ઝડપથી ચલાવીએ
તો કેટલીક વખત અકસ્માત પણ થઈ શકતો હોય છે. તો એ અકસ્માત ના થાય એ માટે આપણે વાહનો ઝડપથી હંકારવા જોઈએ નહીં. આગળ છે કે તમે સાયકલ ચલાવો છો, જો હા તો તેના પર ક્યાં જાઓ છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાયકલ ચલાવતા હોઈએ છીએ, જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી દરેક સાયકલ ચલાવતા હોય છે. નાના બાળકો તેઓ ક્યાં જતા હોય છે શિક્ષક સાયકલ પર બેસી? તો કેટલાક કહેશે કે અમે સ્કૂલે સાયકલ લઈને જાય છે, તો કેટલાક કહેશે કે અમારા ઘરની બાજુમાં દુકાન પર અમે સાયકલ લઈને જતા હોય છે. એટલે એ રીતે તમે સાયકલ પર જતા હો છો. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? જો તમારું ઘર નજીક હોય શાળાથી તો કેટલાક ચાલતા પણ જતા હોય છે, કેટલાક સાયકલ લઈને જતા હોય છે, તો કેટલાક રિક્ષા કે વાનમાં પણ જતા હોય છે. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામ નોકરી કેવી રીતે જાય છે? તો તમારા ઘરના સભ્યોમાં આપણે જોઈએ તો જો મમ્મી પપ્પા નોકરી કરતા હોય તો કહેશે કે અમારા મમ્મી પપ્પા રિક્ષામાં જતા, અરે બસમાં જતા હોય છે. તો કેટલાક કહેશે કે ગાડી લઈને જાય છે, સ્કૂટર લઈને જાય છે, કાર લઈને જાય છે. એ રીતે તમારા ઘરેથી બધા જતા હોય છે. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વાહનોમાંથી ધુમાડા નીકળતા હોય છે એનાથી ઘણું બધું નુકસાન આપણને થતું હોય છે. એક તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જો વાહનોમાંથી ગંદા ધુમાડા નીકળતા શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણને ફેફસાની બીમારી થતી હોય છે, આ રીતની આપણને તકલીફ પડતી હોય છે. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો વાહનોના ઘોંઘાટથી પણ આપણે ઘણી મુશ્કેલીનો અનુભવ કરી શકીએ છીએ કે વાહનોના જો સતત હોર્ન વાગતા હોય તો આપણને આજુબાજુનું સંભળાતું નથી. બીજું કે લાંબે ગાળે જો વધારે પ્રમાણના ઘોંઘાટવાળા વાતાવરણમાં આપણે રહેતા હોઈએ તો આપણને કાને બેરાશ પણ આવતી હોય છે. એટલે બને ત્યાં સુધી વાહનોના ઓછા ઘોંઘાટ આપણે કરવા જોઈએ. આગળ છે કે પેટ્રોલ પંપ પર. થોડાક સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ પર ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડીક વાર રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ લોકો બસમાંથી નીચે ઉતરે છે કે પેટ્રોલ પંપ પર ઘણી બધી લાંબી લાઈનો છે અને છોકરાઓ નીચે ઉતરી ગયા છે અને લોકો આજુબાજુના પોસ્ટર જોવા નીકળી પડ્યા. એમાં એક પોસ્ટર આ પ્રમાણેનું હતું. તમે જુઓ છો કે પેટ્રોલનો આ ટંકી છે અને આ પેટ્રોલનું એક ટીપું બતાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. દરેક ટીપો વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. તારીખ લખી છે 6/6/2019 અને ભાવ લખ્યો છે કે પેટ્રોલ અને ડીઝલનો અહીંયા ભાવ લખ્યો છે. તો પેટ્રોલ લખ્યું છે 68.64 રૂપિયા લીટરના અને ડીઝલના છે 68.25 રૂપિયા લીટર. બરાબર. આગળ છે કે અમે સમજી ન શક્યા કે પેટ્રોલ ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને આ વિશે પૂછવા વિચાર્યું. એટલે નાના બાળકો હતા એટલે લોકોને સમજ ના પડી કે આવું શા માટે લખ્યું કે કાયમ પેટ્રોલ ડીઝલ રહેશે કે નહીં. એટલે લોકોએ કાકાને પૂછ્યું. અબ્રાહમ કહે, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? કાકા કહે, જમીનમાં ઊંડે, ખૂબ જ ઊંડેથી. મંજુ કહે, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? કાકા કહે, તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે, તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કે કોઈ માણસ દ્વારા એ બનતું નથી. અબ્રાહમ, જો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી, આપણે તેને ખરીદવાની જરૂર નથી, આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીને તેમ લઈ ન શકીએ? કાકા કહે, તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. એટલે અબ્રાહમ પૂછે છે કાકાને, તો પછી આપણે એને પાણીમાંથી બોરવેલ દ્વારા એટલે કે જેમ આપણે પાણી જમીનમાંથી પાણી કાઢીએ છીએ ને એ રીતે ના કાઢી શકીએ? લેવલા કાકાએ કીધું કે ના, આપણે એને જમીનમાંથી આ રીતે કાઢી શકતા નથી. કારણ કે જો એને બહાર કાઢીએ જમીનમાંથી તો પછી એને શુદ્ધ કરવું પડે છે અને શુદ્ધ કરીને પછી જ આપણે એને વાપરી શકીએ છીએ. આગળ છે શોધો અને ચર્ચા કરો. પહેલો કે ભારતમાં કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ તેલ ક્ષેત્રો છે. આગળ છે કે ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે?
તો ખનિજ તેલ સિવાય જમીનમાંથી અંદર આપણને લોખંડ, કોલસો, સોનું, ચાંદી આ બધી ખનિજ પેદાશો જમીનની અંદરથી મળી આવે છે. ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાફિકના નિયમો વિશે જાણવું જોઈએ. આગળ છે કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? તો જો આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરીએ તો શું થશે? તો જો પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ આપણે ન કરીએ તો આપણી આવનારી જે પેઢી હશે, આવનારા જે લોકો હશે, એ લોકોને પેટ્રોલ ડીઝલ મળે નહીં અને ખૂટી જશે. આગળ છે કે તેઓએ આગળ ચર્ચા કરી. દિવ્યા કહે, શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. કાકા કહે, આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે. અબ્રામ કહે, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? મંજુ કહે, સીએનજીથી. મેં ટીવી પર જોયું હતું કે વાહનો સીએનજીથી ચાલે છે, તે ઓછો ધુમાડો કરે છે. કાકા હસે છે, તે પણ જમીનની નીચે જ આવે છે, તે પણ મર્યાદિત જ છે. દિવ્યા કહે, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે. અબ્રામ કહે, આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કઈ રીતે કરીશું? દિવ્યા કહે, જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થઈ જશે. તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે, તમે મોટા થશો ત્યારે શું કરશો? મંજુ કહે, જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે, આ લોકો બસનો ઉપયોગ કેમ કરતા નથી? અબ્રામ કહે, તેનાથી પેટ્રોલ બચશે, એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. મંજુ કહે, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ, પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો કેટલો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો જ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બાળકો આ રીતે ચર્ચા કરતા હતા કે આપણે પેટ્રોલ ડીઝલ જે છે એ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આપણે કેવી રીતે બચાવીશું, બરાબર, એને બચાવવા શું કરવું જોઈએ, એ વિદ્યાર્થી મિત્રો એ લોકો ચર્ચા કરતા હતા. આગળ છે કે પૃથ્વીમાંનો ખજાનો. પૃથ્વીના પેટાળમાં કયા ઓઇલ છે તે શોધવાનું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે. તેને સાફ કરવા, તેને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તેને રિફાઇનરી વિશે સાંભળ્યું છે. આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન, ઓઇલ અને વિમાન માટેના ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલ્ટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે. મેં બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈ કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. વિદ્યાર્થી મિત્રો, બાળકો વાત કરતા હતા કે આપણે પેટ્રોલને બધું બચાવવા શું કરવું જોઈએ. આગળ છે કે લખો, બધા વાહનો શાનાથી ચાલે છે? તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી, સૌર ઉર્જા વગેરેથી ચાલે છે. જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? જેમ કે રસ્તા પર ટ્રાફિક વધે. તમારા વડીલો સાથે વાત કરો અને તેના વિશે લખો. જો વિદ્યાર્થી મિત્રો, જો ટ્રાફિક વધી જાય રસ્તા પર તો શું થાય? તો આપણને ખબર છે કે વાહનોની જો સંખ્યા વધી જાય તો પેટ્રોલ ડીઝલનો બી એટલો જ વપરાશ થતો હોય છે. આગળ છે કે મંજુને કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત બસમાં જો મુસાફરી કરતા હોય તો ઘણા લોકોને બસની કેટલીક પ્રોબ્લેમ થતી હોય છે. સમયસર પહોંચવાનું હોય તો એ બસની અંદર સમયસર પહોંચી શકતા નથી. બીજું કે બસમાં જો વધારે ગીર્દી હોય તો પણ એ લોકોને મુશ્કેલી પડતી હોય છે. એટલે કેટલાક લોકો બસનો ઉપયોગ કરતા નથી. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. તો વાહનોની જો સંખ્યા વધતી હોય તો એનાથી આપણને શું મુશ્કેલી થાય છે વિદ્યાર્થી મિત્રો?
તો વાહનો જો ઝડપથી વધી જતા હોય તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એક તો વાહનો મૂકવાના ક્યાં એ મુશ્કેલી પડે છે, કારણ કે દરેકના પોતાના ઘર આગળ વાહનો મૂકી શકતા નથી. આગળ છે કે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા ફાયદા થાય છે કે જો આપણે વાહનનું એન્જિન બંધ કરી દઈએ. અને આવું જ ઘણા બધા લોકો વિચારે તો જેટલા પણ વાહનો ત્યાં સિગ્નલ પર ઊભા હોય તો એ બધાના ગાડીમાંથી પેટ્રોલ ડીઝલનો વપરાશ બચી જાય છે અને એટલું પેટ્રોલ ડીઝલ એ લોકોનું બચે છે. તો આજની વિડીયો આપણે અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર. ઘરે રહેજો, સેફ રહેજો. ફરી એકવાર નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર.